धोरण 11 साइंस गणित स्वाध्याय 3 त्रिकोणमितीय विधियो ना पार्ट 1 में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे रूपांतर सूत्रों जेमा अंश माप अने रेडियन मापना सूत्रों हशे तथा स्वाध्याय 3.1 ना दाखला नंबर 1-5 विषे अभ्यास करीशुं। आजे आपणे प्रकरण 3 त्रिकोणमितीय विधियो विषेनो अभ्यास करीशुं। सौथी पहला कोईपण खूणाने मापवा माटे दाखला तरीके आ प्रारंभिक रे बिंदु छे अने आ अंत्य भाग छे। आ बे किरणों वच्चे अहीं बनता रचनाने खूणो कहेवाय छे। खूणानुं माप मापवा माटेना बे संबंधो छे, एक छे अंश माप अने बीजुं छे रेडियन माप। वर्तुळना 360 सरखा भाग करता मळता दरेक भागने एक अंश कहेवाय छे। एक अंशना 60 सरखा भाग करता 60मा भागने एक मिनिट कहेवाय छे। एक मिनिटनी उपर एक लीटो करवामां आवे छे, जेने एक मिनिट वंचाय अथवा तो एने एक कड़ा पण वंचाय छे। जूना कोर्समां एक कड़ा वंचातो, नवा कोर्समां एक मिनिट कहे छे। एक मिनिट ना 60 सरखा भाग करता दरेक भागने एक सेकंड, एटले उपर बे डेसनी निशानी आवे एने एक सेकंड कहेवाय छे। એકની ઉપર બે ડેસ હોય તો એને એક સેકન્ડ વંચાય અથવા તો એક વી કડા પણ વંચાય છે। જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ હોય, એટલે કે ઘડિયાળનો કાંટો આ રીતે ફરતો હોય છે પણ આમ ઊંધી દિશામાં આપણે આમ ગણતરી કરવામાં આવે, એટલે કે વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે અહીંથી આ દિશામાં હોય તો ખૂણાનું માપ ધન કહેવાય। એટલે અહીંથી આમ દિશામાં માપશો તો એને ધન કહેવાશે। જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય, એટલે ઘડિયાળનો કાંટો આમ ફરે છે, એટલે આવી રીતે આપણે માપશું તો ખૂણાનું માપ ઋણ કહેવાય છે। રેડિયન માપ, અહીંયા એકમ વર્તુળ દર્શાવેલું છે। આ વર્તુળની ત્રિજ્યા આર છે અને બનાવેલી ચાપ જે છે એનું માપ એલ છે અને એ ચાપે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો થીટા છે। એટલે આપણે કહીએ કે આર એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં એલ લંબાઈવાળા ચાપ દ્વારા મળતા ખૂણાનું માપ થીટા રેડિયન હોય તો થીટાનું સૂત્ર બને છે એલના છેદમાં આર। આ યાદ રાખવાનું છે, ચાપનું લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યા, એટલે કે ખૂણો મળે અથવા તો એલને કરતા કરો તો અહીં છેદ છે એને ગુણાકારમાં જાય તો એલ બરાબર આર થીટા પણ કહેવાય। હવે રૂપાંતર સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે। આ સૂત્રો છે એ IMP છે, પરીક્ષામાં પૂછાય છે, બરાબર છે, જે જીની એક્ઝામ દેવાના છે એની માટે। તો રેડિયન માપ બરાબર શું થશે એનું સૂત્ર છે, રેડિયન માપ જોતું હોય તમને અંશ માપ આપેલું હોય ને એમાંથી રેડિયન માપ જોતું હોય તો યાદ રાખવાનું છે કે રેડિયન માપ બરાબર પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ, અને અંશ માપ જોતું હોય તો પાઈના છેદમાં 180 ગુણ્યા રેડિયન માપ, સોરી 180ના છેદમાં પાઈ આવશે, સોરી 180ના છેદમાં પાઈ કરી ગુણ્યા રેડિયન માપ તમે લેશો તો તમને એકબીજાના રૂપાંતર મળશે। પરીક્ષાની દ્રષ્ટિએ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે કે એક રેડિયન બરાબર કેટલા અંશ, તો 180ને પાઈ એટલે 22ના છેદમાં 7 વડે તમે ભાંગો ને ત્યારે તમને મળશે 57 અંશ અને 16 મિનિટ અથવા તો 16 કળા, અને એક અંશ એટલે પાઈના છેદમાં 180 ગુણ્યા રેડિયન થશે, એટલે કે 0.0746 રેડિયન થાય। આ વસ્તુ પણ પરીક્ષામાં પૂછી શકાય એવું છે, એટલે યાદ રાખવું। ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ। તો સ્વાધ્યાય 3.1ની આપણે શરૂઆત કરીએ। અહીંયા કીધું છે એક્ઝામ્પલ નંબર 1, નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો। તો આપણે સૂત્ર જાણીએ છીએ મિત્રો કે આપણે 25 અંશ આપ્યું છે અને મારે રેડિયનમાં જોતું છે, તો રેડિયન માપનું સૂત્ર છે પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ। પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ આપણને આપ્યું છે 25, 25ના ભાગ પડશે 5 × 5 એટલે 25 થશે, બરાબર છે, એટલે 25ની જગ્યાએ મારે લખવું હોય તો 5 × 5 લખાશે। 180 છે તો તમારે યાદ રાખવું 36 × 5 = 180 થાય, એટલે 36 × 5 એટલે 5 × 5 વયું જશે, એટલે શું વધશે, અહીંયા 5 વધશે, પાઈ વધશે અંશમાં એટલે 5 અને છેદમાં વધશે 36, એટલે કે રેડિયન 36 રેડિયન આનો જવાબ થશે। ત્યાર પછી આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2, -47 અંશ અને 30 મિનિટ છે,
तो मित्रों आपणे रेडियन मापमांथी अंश मापमां जवुं होय तो टोटल माप अंश मापमां होवुं जोईए। अहींया तो अंशे छे अने बीजुं शुं छे मिनिट छे अथवा तो आपणे एने कड़ा कहीए छीए। तो आने आपणे टोटल अंशमां फेरवुं पड़े बराबर छे। तो 47 अंश छे एमां आपणे 30 मिनिट छे एने मारे अंशमां फेरवुं होय तो 60 वडे भांगवा पड़े। એટલે 30 ને 60 વડે ભાંગી દઉં તો મિનિટનું કેમાં રૂપાંતર થઈ જાય છે, અંશ માપમાં રૂપાંતર થાય। 30 અને 60 છે એટલે કે 1/2 થશે, 1/2 અંશ વત્તા 47 અંશ થયું। હવે આપણે એમ કહીએ તો અહીંયા લસા લેવાય તો 47 × 2 એટલે કેટલા થશે, 1/94 થશે। કેટલા થશે, 94। 47 × 2 એટલે 94, 94માં તમે 1 ઉમેરો એટલે થાય 95 અને છેદમાં રહેશે 2 એટલે -95/2 અંશ। તો આ અંશ અને મિનિટનું મિશ્ર જે સ્વરૂપ હતું એને પ્યોર અંશના સ્વરૂપમાં રૂપાંતર કર્યું। નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો 60 વડે ભાંગવા અને મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો 60 વડે ગુણવા, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। અહીંયા આપણે મિનિટ એ નાનો એકમ છે, અંશ એ મોટો એકમ છે, તો નાના એકમમાંથી મોટા એકમમાં જવા માટે હંમેશા આપણે 60 વડે ભાંગશું। તો આપણને અંશ અને મિનિટના મિશ્ર સ્વરૂપમાંથી આપણે પ્યોર અંશવાળા સ્વરૂપમાં એવા 95/2 અંશ, -95/2 અંશ। હવે આપણે અંશ માપમાં આવી ગયા તો હવે એનું સૂત્ર આપણે જાણીએ, અંશ માપમાંથી રેડિયન માપમાં જવાનું સૂત્ર શું છે। તો રેડિયન માપ બરાબર π/180 × અંશમાં, π/180 × અંશમાપ આપણે મેળવ્યું -95/2। તો આપણે જાણીએ છીએ 19/55 થશે અને 36/50 થશે, તો 5 × 5 વયા જશે એટલે અહીંયા શું વધશે, 19 × π, 19π માઇનસ નિશાની સાથે, માઇનસ નિશાની છે, છેદમાં શું વધશે, 5 × 5 વયા ગયા એટલે 36 × 2, 36 × 2 = 72 થશે એટલે -19π/72 આનો જવાબ થશે। આ પ્યોર અંશમાપ આપેલું જ છે તો આપણે એને કન્વર્ટ નહીં કરવું પડે। 240 અંશ છે, મારે રેડિયન માપમાં જવું હોય તો એનું સૂત્ર હું જાણું છું, સૂત્ર શું છે, તો આનું સૂત્ર છે રેડિયન માપ બરાબર π/180 × અંશમાપ, π/180 × 240, 0 અને 0 દૂર થશે, 24 છે ત્યાં આપણે લખાય 6/4 = 24 થશે અને 18 છે ત્યાં લખાશે 6/3 = 18, 6 × 6 નો લોપ થઈ જશે એટલે ઉપર શું વધે, 4 અને π એટલે કે 4π અને છેદમાં કેટલા વધશે, 3, 4π/3 રેડિયન। 540 અંશ માપ છે એનું રેડિયન માપમાં જોવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, રેડિયન માપ બરાબર π/180 × અંશ માપ, π/180 × અંશ માપ આપણે 520 આપેલું છે। આપણે જાણીએ છીએ રીતે 0 અને 0 લોપ થશે એટલે π/18 અને × 52 રહેશે, 52ના ભાગ પડે, 26/2 = 52 થશે, 9/2 = 18 થશે એટલે 2 × 2 નો છેદ વધશે એટલે 26 વધ્યા 26 અને π નો ગુણાકાર 26π અને છેદમાં રહેશે 9 એટલે 26π/9 રેડિયન આપણો જવાબ થશે। ચાલો મિત્રો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ। તો એક્ઝામ્પલ નંબર 2, નીચેના રેડિયનને સંગત અંશ માપ શોધો। તો આ પણ દાખલાઓ IMP છે મિત્રો, આ થોડાક એવા અટપટા છે, આપણે ધ્યાનથી આને સમજવાનો પ્રયત્ન કરીશું। જીની એક્ઝામમાં આવો એકાદો દાખલો તમને આપે એટલે તમારે સમજવું કે થોડી મહત્વની વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો પડે। તો અહીંયા જે કંઈ પણ આંકડાકીય જો મૂલ્ય આપેલું હોય તો આપણે સમજવું કે અંશમાપમાંથી મારે રેડિયન માપમાં જવું તેનું સૂત્ર શું હતું, 180 અંશના છેદમાં π રેડિયન માપ વડે ગુણવાનું। તો 180 ના છેદમાં π એટલે કેટલું લેવું, સૂચના આપેલી છે 22 ના છેદમાં 5, તો છેદ 22 અને છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જશે એટલે ઉપર મેં 7 લખી નાખ્યા છે, ગુણ્યા રેડિયન માપ એટલે આ તમને રેડિયન માપ આપ્યું છે 11/16 એટલે 11/16 મેં લખ્યું છે। હવે આપણે જોઈએ તો 11 છે અને 11/2 = 22 થશે બરાબર, તો 11 × 11 નો છેદ ઉડી જશે, 16 છે તો 8/2 = 16 થશે, 6 × 6 ઉડીને 8 × 2 = 8 લખાશે, 2 × 2 એટલે 4 થશે, 180 છે એને 45 × 4 કહેવાય એટલે 180 થાય, 45 × 4 એટલે 180, 4 નો આ 2 × 2 = 4 થશે એની અરે લોપ થશે એટલે ઉપર શું વધશે, તો કે 45 વધશે, નીચે શું વધશે, તો નીચે આપણી પાસે 45 વધશે અને 7 વધશે ઉપર અને નીચે આપણે 8 વધશે અને ટોટલ માપ અંશ માપમાં રૂપાંતર થયું। 45 × 7 એટલે કેટલા થશે, તો કે 315/8 અંશમાં, આ
આપણી પાસે જે જવાબ આવ્યો છે એનો ભાગાકાર આપણે કરશું, 315 ને 8 વડે ભાંગીએ, 315 ભાંગીએ 8 કરીએ, 8 તેરી 24, 31 માંથી 24 એટલે વધે 7, ઉપરથી આવ્યા 5 એટલે 75, 8 9 72 થશે, શેષ વધશે 3. તો આને કેવી રીતે લખાશે? તો આને લખાશે 39 આખા ભાગ છે એટલે અહીંયા લખાશે 39, શેષ જે વધી લખાશે 3, તો અંશમાં 3, અને કેના વડે ભાંગવાનું બાકી રહ્યું? તો 8 વડે ભાંગવાનું બાકી રહ્યું, એટલે 39 આખા અને 3 ના છેદમાં 8 અંશ આપણે મળ્યું. તો આપણે આને 39 અંશ કહેશું. 3 ના છેદમાં 8 અંશ જોઈએ, એને મિનિટમાં ફેરવવું હોય તો અંશમાંથી નાના એકમ મિનિટમાં જવું હોય તો 3 ના છેદમાં 8 ને કેટલા વડે ગુણવા પડશે? 60 વડે ગુણીએ તો અંશનું કેમાં રૂપાંતર થઈ જશે? મિનિટમાં. હવે 15 ચોખ્ખું 60 થશે અને 4 દુ 8 થશે, એટલે 4 એટલે 4 ઉડી ગયા, ઉપર વધ્યા 15 ની, અહીંયા વધ્યા 3, 15 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 45. નીચે વધ્યા 4, સોરી 2 છેદમાં રહેશે 2. આ થઈ વાત કોની? થઈ મિનિટની. હવે મિનિટને આપણે અપૂર્ણાંકમાં છે તેને ભાંગીએ, 45 ને 2 વડે ભાંગીએ એટલે 2 2 4 થશે, શૂન્ય વધશે, ઉપરથી એવા 5, 2 2 4 થશે, એક શેષ વધશે. તો આને ફરીવાર પાછું કેમ લખાશે? 22 આખા શેષ એક વધી અને 2 વડે ભાંગવાનું બાકી, તો 1 ના છેદમાં 2. આ થઈ મિનિટ. તો 39 અંશ આખા થયા, 22 મિનિટ આખી થશે. હવે આ જે મિનિટ વધી છે એને સેકન્ડમાં ફેરવ્યું હોય તો આપણે મિનિટને સેકન્ડમાં ફેરવ્યું હોય તો એને 60 વડે ગુણવા પડે, ત્યારે એને ડબલ ડેશ વડે નિશાની વડે દર્શાવે, એટલે 60 ગુણ્યા 1 એટલે 60 અને છેદમાં 2 એટલે 60 ને 2 વડે ભાંગો એટલે કેટલા થશે? 30. 30 સેકન્ડ. 39 અંશ, 22 મિનિટ અને 30 સેકન્ડ આપણને જવાબ મળ્યો છે. ચાલો એના પછીનો દાખલો આપણે જોઈએ. આ બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે -4. અંશ માપમાં મારે ફેરવવું છે, તેનું સૂત્ર છે 180 ના છેદમાં પાય રેડિયન માપ. આપણે -4 રેડિયન આપેલું છે, પાય એટલે 22 થશે, એના છેદમાં 4, છેદનો છેદ અંશમાં જશે, 11 દુ 22 થશે અને 2 2 4 થશે એટલે 2 આર 2 દૂર થશે, 180 ગુણ્યા 7 ગુણ્યા 2, 7 ગુણ્યા 2 એટલે 14 થશે, 180 છેદમાં રહેશે 11, અંશ 180 ગુણ્યા 14 કરશો એટલે તમને મળશે 2520 છેદમાં 11. આ આપણે અંશ મળ્યું છે. આનો આપણે ભાગાકાર કરીએ, 2520 ને 11 વડે ભાંગીએ તો 2520 ને 11 વડે ભાંગીએ, 11 દુ 22 થશે, 3 વધશે, ઉપરથી આવ્યા 2, 11 દુ 22 થશે, 32 માંથી 22 જાય એટલે 10 વધે, ઉપરથી આવ્યા 0, 11 નવા 99 થશે, 100 માંથી 99 જાય એટલે શેષ વધશે 1, એટલે 229 આપણને આખો જવાબ મળશે. એક શેષ વધશે જેને 11 વડે ભાંગવાનું બાકી છે, એક શેષ વધી જેને 11 વડે ભાંગવાનું બાકી છે અંશમાં. તો 229 અંશ આખા થશે, માઇનસ નિશાની આપણે બહાર રાખશું. એકના છેદમાં 11 અંશ છે એને મિનિટમાં ફેરવવા માટે અંશ મોટો એકમ, મિનિટ નાનો એકમ, એટલે એને 60 વડે ગુણવું પડશે, એટલે 60 ભાંગ્યા 11 થશે. 60 એકા 60 અને જે ભાંગ્યા 11, 60 ને 11 વડે ભાંગીએ, 60 ને 11 વડે ભાંગીએ તો 11 પંચા 55, શેષ વધશે 5, 5 આખા ભાગ વધ્યા પછી શેષ 5 વધી એટલે ઉપંશમાં 5 લખાશે અને 11 વડે ભાંગવાનું બાકી છે મિનિટ. તો 5 મિનિટ આખી થઈને 5 ના છેદમાં 11 સેકન્ડ માં રૂપાંતર કરવું છે, એટલે 239 અંશ, 5 મિનિટ અને આને આપણે સેકન્ડમાં રૂપાંતર કરો, 5 ના છેદમાં 11 ને 60 વડે ગુણીએ એટલે સેકન્ડમાં, એટલે ડબલ લીટામાં રૂપાંતર થાય. 60 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 300 છેદમાં 11, 300 ને 11 વડે ભાંગવાનું થશે, 300 ને 11 વડે ભાંગીએ તો 11 દુ 22 એટલે 30 માંથી 22 જાય એટલે વધે 8, ઉપરથી એવા 0, 11 7 77, 80 માંથી 77 જાય એટલે 3 વધે. તો આપણે એમ લખી શકીએ અહીંયા 27 અંશ આખા રહેશે, એટલે 239 અંશ, 5 મિનિટ અને 27 કડા થશે. આપણા પાઠ્યપુસ્તકમાં જવાબમાં મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, 29 અહીંયા આપ્યું છે જે તમારે સુધારી લેવાનું થશે. ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. તો ત્રીજો, 5 પાઈના છેદમાં 3 છે અને મારે અંશ માપમાં ફેરવવું છે, તો અંશ માપનું સૂત્ર છે એ અંશ માપ બરાબર 180 ના છેદમાં પાય ગુણ્યા રેડિયન માપ. 180 ના છેદમાં પાય, અહીંયા પાય વાળું સ્વરૂપ છે ને, એટલે પાયની કિંમત 22 ના છેદમાં 7 ન મૂકવી, ગુણ્યા રેડિયન એટલે 5 પાઈના છેદમાં 3, પાય એટલે પાય દૂર થઈ જશે, 60 ગુણ્યા 3 એટલે 180, 3 એટલે 3 નો લોપ થશે, ઉપર વધશે 60 ગુણ્યા 5, 60 ગુણ્યા 5 અને છેદમાં કાંઈ વધતું નથી, 60 ગુણ્યા 5 કરશો એટલે 300 અંશ આપણને જવાબ મળશે. હવે 7 પાઈના છેદમાં 6 છે એને અંશ માપમાં રૂપાંતર કરવું હોય તો આપણી પાસે સૂત્ર છે 180 અંશ છેદમાં પાય ગુણ્યા રેડિયન માપ. તો 180 ને છેદમાં પાય આપણે આપ્યું છે 7π/6 એટલે 7π/6 રેડિયન માપ મૂકશું, પાય એ પાય દૂર થશે, 180 એટલે 60 ગુણ્યા 3, 30 ગુણ્યા 6 એટલે 180 થશે, 6 એટલે 6 નો લોપ થશે એટલે 30 વધ્યા અને 7 વધ્યા, 30 અને 7 નો ગુણાકાર 210 અંશ. આ રીતે રૂપાંતર આપણને મળ્યું છે. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ.
एक चक्र एक मिनिट में 360 अंश परिभ्रमण करे छे, तो ते एक सेकंड में केटला रेडियन माप जेटलू फरशे? जवाब आप प्रश्न मूल्य अपने अंश में आप्यू छे, पछी छेले आपणे रेडियन में फेरवानुं छे मित्रों। तो एक चक्र एक मिनिट में 360 परिभ्रमण करे, एक मिनिट में 360 करे तो एक मिनिट एटले केटली सेकंड थाय? 60 सेकंड थाय। तो 60 सेकंड में केटला 360 परिभ्रमण करशे? तो 60 सेकंड में 360 करे तो एक सेकंड में केटला त्रिराशि मूकीए? तो 360 ने आपणे 60 वडे भांगवा पड़शे, 360 ने 60 वडे भांगो एटले 6 परिभ्रमण करे। तो चक्र एक परिभ्रमण करे एटले 2 पाई रेडियन जेटलो फरे, एक परिभ्रमण एटले ए तमने अहीं समझावुं। तो आपणी पासे चक्र अहींथी फरवानुं चालू करे छे, एटले के 0 मापथी चालू थाय, अहींथी चक्र चालू करीने अहीं सुधी पहोंचे एटले एक परिभ्रमण थाय। હવે આપણે જે જાણીએ છીએ એ પ્રમાણેની વાત કરું, અહીંથી 0 થાય, અહીંયા 90 અંશનો ખૂણો બને, અહીંયા 180 અંશનો બને, અહીંયા 270 અંશનો બને, અને અહીંયા તો કેટલાનો થાય? 360નો। તો 90ને આપણે શું કહીએ છીએ? પાઈ બાય 2। આ અડધું પાઈ બાય 2 થાય, તો આ પાછું પાઈ બાય 2 જાય એટલે અહીંયા કેટલું થશે? પાઈ। આ પાઈ બાય 2 એકવાર, આ પાઈ બાય 2 બે વાર, બે અડધી રોટલી થાય એટલે એક આખા પાઈ થાય, આખી રોટલી। એમાં ત્રીજી પાઈ નાખો તો અહીંયા શું થઈ જાય? 3π/2 થાય। અડધી રોટલીના 4 ટુકડા ભેગા કરો તો અડધી રોટલીને અડધી રોટલી ભેગી કરી એટલે એક રોટલી થઈ, પાછી અડધી રોટલીને પાછી અડધી એટલે પાછી બીજી રોટલી થાય, એટલે કેટલા થાય? 2π। તો આપણે હવે જાણીએ છીએ કે એક ચક્કર આખું પૂરું કરવામાં આવે ને, તો આપણે એને કેટલા કહેશું? 2π જેટલું અંતર કાપ્યું કહેવાય, એટલે એક પરિભ્રમણ કરે એટલે 2π રેડિયન જેટલું ફરે। તો આવા કેટલા પરિભ્રમણ થાય છે? 6 પરિભ્રમણ। તો 6 પરિભ્રમણ કરે એટલે કેટલું થાય? 6×2π રેડિયન, એટલે 6×2 12π રેડિયન જેટલું પરિભ્રમણ કરે। આમ એક સેકન્ડમાં ચક્ર 12π રેડિયન જેટલું ફરે છે। ચાલો એના પછી આપણે આગળ વધીએ। તો સ્વાધ્યાય 3.1 નો એક્ઝામ્પલ નંબર 4, 100 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા, તમે આકૃતિમાં જોઈ શકો છો r બરાબર 100 સેન્ટીમીટર ત્રિજ્યા છે વાળા ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય, ચાપ એટલે કે L નું માપ 22 સેન્ટીમીટર છે, અહીંથી અહીં સુધીનું ચાપ કહેવાય। તો તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ શોધો, કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે કે થીટા આપણે મેળવવાનો છે। આપણે ધારી લઈએ કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ થીટા છે, એટલે આ થીટા કેવું હશે? રેડિયન, એટલે ખૂણાનું રેડિયન માપ થીટા બરાબર એલના છેદમાં આર થાય, એલ એટલે 22, છેદમાં આર એટલે કે 100, 22ના છેદમાં 100 એટલે 11×22 થશે, 50×100 થશે, 11ના છેદમાં 50, આ માપ આપણે રેડિયન મળેલું છે। તો ઘણા મિત્રો અહીંયા દાખલો પૂરો સમજે છે, પણ અહીંયા તમને કીધું છે અંશ માપ માં દેવાનો છે જવાબ, અને પાઈ ની કિંમત 22/7 લેવાની છે। તો ખૂણાનું અંશ માપ આ તો રેડિયન માપ મળ્યું, હવે એને રેડિયન માપને અંશ માપમાં ફેરવવા માટે આપણે સૂત્ર જાણીએ, 180/π×રેડિયન માપ થાય। તો 180/π×11/50, પાય એટલે કેટલું થશે? 22, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે 7। 180/22×7×11/50, 0 × 0 = 18, એટલે 9×2 = 18, 22×11=22, 2×2=11, ઉપર વિધા 9×7/5, 9×7=63, 5 અંશ થયું। હવે આપણે જાણીએ છીએ એ રીતે 63ને કેટલા વડે ભાંગવા પડશે? 5 વડે ભાંગવાના થાય, તો 5×1=5 થશે, 6×5 એટલે 1, ઉપરથી આવા 3, 5×2=10 થાય, એટલે છેદમાં વધશે શેષ, વધશે 3। તો આને કેવી રીતે લખી શકાશે મિત્રો? તો 12 આખા 3 શેષ વધી અને 5 વડે ભાંગવાનું, 3/5 અંશ, એટલે 12 અંશ આખા 3/5 થયું। અંશને હવે મિનિટમાં ફેરવું હોય, નાના એકમમાં જોવે એટલે 60 વડે ગુણવું પડે, તો આપણે 12×5=60 થાય, એટલે 12×3=36, એટલે 36 મિનિટ થશે, 12 અંશ અને 36 મિનિટ। ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ। તો સ્વાધ્યાય 3.1 નો એક્ઝામ્પલ નંબર 5, 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો આ એક વર્તુળ છે, 40 સેન્ટીમીટર વ્યાસ આપ્યો, વ્યાસ જો 40 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલી થશે? 20 સેન્ટીમીટર થશે, તો r=20 r=20, વર્તુળમાં જીવાની લંબાઈ આ એ થી બી જે લીટી દોરી છે એની લંબાઈ 20 આપી છે, તો જીવાને સંગત લઘુચાપનું માપ શોધો, લઘુચાપ એટલે એ થી બી એલ નું માપ શું છે ગોતવું છે। વ્યાસ આપણે 40 આપ્યો છે એટલે ત્રિજ્યા આપણે 20 થશે, તો ત્રિકોણ ઓ એ બી તમે જોવો તેની બધી બાજુના માપ સરખા છે, તો આપણે કહી શકાય ત્રિકોણ ઓ એ બી માં ઓ એ બરાબર ઓ બી બરાબર એ બી બરાબર 20 સેન્ટીમીટર આપ્યું છે, એટલે ત્રિકોણ ઓ એ બી એ સમબાજુ ત્રિકોણ થયો, બધી બાજુ સરખી। સમબાજુ ત્રિકોણ હોય તો આપણે 8માં 9માં ધોરણમાં નિયમ જોઈ ગયા કે સમબાજુ ત્રિકોણ એને સમકોણ ત્રિકોણ પણ કહેવાય, તેથી ત્રિકોણ ઓ એ બી એ સમકોણ ત્રિકોણ છે।
હવે આપણે સમકોણ ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણા બધરાની બાજુઓ સરખી છે તો ત્રણેય ખૂણા સરખા હોય ત્રિકોણ ના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 થાય તો દરેક ખૂણાનો માપ કેટલું હશે તો 180 ને તમે 3 વડે ભાંગવું પડે એટલે કેટલું થાય 60 નું 60 અંશ એને આપણે શું કહીએ છીએ પાઈ બાય 3 બરાબર છે રેડિયન તો ધારો કે જીવાને સંગત ચાપની લંબાઈ L છે તો L નું સૂત્ર થશે R થીટા આર થીટા થયું એટલે આર એટલે કેટલું છે તો કે 20 આપ્યું છે થીટા એટલે કેટલું તો આપણે મેળવું પાઈ બાય 3 છે તો આપણે એલ બરાબર મેળવ્યું 20 પાઈ ના છેદમાં 3 સેન્ટીમીટર આજના દિવસ માટે અહીં વિરામ લઈએ ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું આવજો